વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો ખુશ આજે આવી છે, ખૂબ ખૂબ ખુશ ખબર, મોટી ખબર આવી ચૂકી છે. ઘણા બધા મિત્રો રાહ જોઈને બેઠા હતા કે ભાઈ પરીક્ષા અંગે શું છે, લાયકાત શું રહેશે, બાર પાસ રહેશે કે પછી ગ્રેજ્યુએટ થશે. આ જે પ્રશ્ન છે વારંવાર આપણી ચેનલ ઉપર આવે છે અને આજે તમને પ્રૂફ સાથે માહિતી આપવાનું છું કે લાયકાત શું રહેવાની છે, ઉપરાંતમાં કેટલી ભરતી થવાની છે, બધી બાબત આજના વિડીયોમાં મળી જશે. તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પ્રથમ વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવી આવતી બેલ આઇકનને પ્રેસ કરો. જ્યારે બેલ આઇકન પ્રેસ કરો છો તેના ઉપર ઓલ કરી પ્રેસ કરજો, જેને કારણે આવનારા કોઈ પણ વિડીયોઝ તમારાથી મિસ ન થાય. ખૂબ મોટા સમાચાર છે, એટલા માટે આજનો આપણો વિડીયો છે તમારા વધુ અને વધુ મિત્રો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ તૈયારી કરી રહ્યા છે તો એમને પણ એનો કોન્ફિડન્સ એનો મજબૂત બને. વાત કરીએ તલાટી ક્લાર્ક આરોગ્ય કાર્યકર વિસ્તરણ અધિકારી બનવા પરીક્ષાની તૈયારી કરવા માંડો, ટૂંક સમયમાં આવી રહી છે ભરતી, ટૂંક સમયમાં આવી રહી છે ભરતી. યુવાનોને અવસર, તાલુકા જિલ્લા પંચાયતોમાં 16,000 ભરતી થશે. જો પહેલાં આવેલું હતું 2800ના જે ફોર્મ હતા એ અત્યારે રદ કરી અને 5,000ની નવી જગ્યા જાહેર થશે, જે 2-3 દિવસ પહેલાં આવેલું હતું. અને હવે એમાં થોડું વધારો થઈ ગયો છે કે ભાઈ તાલુકા જિલ્લા પંચાયતોમાં 16,000 ભરતી થશે, 5,000 એ તો તલાટી ક્લર્કની હતી. ટોટલ જે ભરતી છે તાલુકા જિલ્લા પંચાયતોમાં જે થશે 16,000ની ભરતી. વાત કરી લઈએ, તમે અવારનવાર પરીક્ષામાં જે પ્રશ્ન પૂછો છો પરીક્ષાની લાયકાત શું રહેશે, એ પણ તમને આજે પ્રૂફ સાથે માહિતી આપવાનો છું. તારીખ ચોવીસ રાજ્યમાં પંચાયત ક્ષેત્ર વર્ગ 3ના કર્મચારીઓના મોટા પાયે ભરતી આવી રહી છે. અગાઉ જાહેર કરાયેલા તલાટી અને જુનિયર કારકુનની જગ્યા વધારવા ઉપરાંત તાલુકા જિલ્લા પંચાયતની અન્ય કેડરોની પણ ભરતી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કુલ 16,000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવાની થાય તેવો અંદાજ સરકારી સૂત્રો આપી રહ્યા છે. જગ્યાની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા અરજીઓ મગાવશે. સેંકડો શિક્ષિત બેરોજગારો માટે આશાનું કિરણ ફૂટ્યું છે. જાણવા મળ્યા મુજબ પંચાયત તલાટી ક્લર્ક, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, આરોગ્ય કર્મચારી વગેરેની ખાલી જગ્યાઓને દરેક જિલ્લામાંથી માહિતી મગાવી રહી છે. એક સાથે 16,000 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પ્રથમ વખત થશે, તબક્કાવાર પરીક્ષા લેવાશે. ટેકનિકલ સિવાયની વહીવટી સેવા માટે શૈક્ષણિક લાયકાત બાર પાસ રહેશે, જે ખૂબ મોટી વાત છે. શૈક્ષણિક લાયકાત છે, બાર પાસ રહેશે. સરકારે 2022 પૂર્વે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માગે છે. સરકાર ભરતીની પ્રક્રિયાને અભિયાન તરીકે ચલાવવા માગે છે. લેખિત પરીક્ષાના પરિણામના આધારે ઉમેદવાર નિમણૂક પાત્ર બનશે. પંચાયત ક્ષેત્રે ખાલી પડેલી જગ્યા ભરવાથી વહીવટીમાં ગતિ અને ગુણવત્તા વધશે. તો વારંવાર પૂછાતો અને એક એવી જે એમ કહેવાય ભાઈ થોડોક એવો ગૂંચવાયેલો પોઈન્ટ હતો કે ભાઈ નવી ફોર્મ ભરાશે તો લાયકાત શું રહેવા પાત્ર થશે, તો લાયકાત તમારી રહેશે બાર પાસ, જે મોટી બાબત છે. ખૂબ સરસ, ખૂબ મોટા સમાચાર છે. તમારી જે તૈયારી છે એને એક વેગ આપવાનો સમય આવી ચૂક્યો છે. જે પણ લોકો તૈયારીમાં થોડી પણ ઢીલ આપી રહ્યા છે એવો લોકો ખાસ અમને તૈયારી ચાલુ કરી દો. બસ આજના વિડીયોમાં આટલું, મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વધુ માટે રેગ્યુલર અપડેટ લેવા માટે તમને વિડીયો નીચે ટેલિગ્રામની લિંક મળી જશે, તો એને જોઈન કરી લેજો. સો આજના વિડીયોમાં આટલું, મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.